देवभूमि द्वारका जिलाना भाणवड गामे तालुका शाळा नंबर 3ना इंग्लिश माध्यमना प्रवासी शिक्षकों छूटा थवाने कारणे बाळकोनुं भविष्य अंधकारमय बनी गयुं होय एवुं लागी रह्युं छे। आज रोज आ प्रतीक उपवासमां भाणवड तालुकाना वकील मंडळ, वाली मंडळ, वेपारी मंडळ जेवी अनेक संस्थाओ आगळ आवी रही छे अने आ बाळकोनुं भविष्य अंधकारमय न बने ते माटे सरकारश्रीने वहेलामां वहेली तके आ प्रश्ननो उकेल लई आववा माटे अपील कराई छे। जो आनुकेल नहीं आवे तो आंदोलन ने हजू उग्र आंदोलन करवामां आवशे। सरकार द्वारा नारा लगाववामां आवे छे के भणसे गुजरात, रमसे गुजरात, पण अहीं तो शिक्षण माटे उपवास आंदोलन करवामां आवी रह्युं छे। तो आमां शुं समजवानुं रह्युं? सरकार आ बाबते शुं पगलां लेशे તે જોવાનું રહ્યું। અત્યારે ભાણવડ તાલુકા શાળા 3માં અંગ્રેજી માધ્યમમાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે। એટલે શિક્ષકો છૂટા કરી દેવાના કારણે અત્યારે માર્ચ એપ્રિલમાં બાળકોની પરીક્ષા છે। હવે એવા ટાઈમે શિક્ષકોને છૂટા કરી દીધા તો અત્યારે બાળકોનું ભવિષ્યનું શું, એને ભણાવશે કોણ? બરાબર, તો આ બાબતે અમે લેખિત રજૂઆત છેલ્લે 30/1/2024 રોજ જિલ્લા લેવલે કરેલી। જિલ્લાની અલગ અલગ કચેરીઓ જેમ કે શિક્ષણાધિકારીની કચેરી, તાલુકા જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્યશ્રીને તથા કલેક્ટર સાહેબની કચેરીએ આવેદનપત્ર આપેલું હતું અને એમાં જણાવેલું હતું કે ભાઈ આ લાંબા સમયથી આ સમસ્યાથી ભાણવરના વાલીઓ અને બાળકો પીડાય છે, તો આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવું, નહીંતર અમે 5/2 ઉપવાસ આંદોલન ઉપર બેસશું। એટલે એ બાબતે યોગ્ય નિર્ણય ન આવતા અમે 5 તારીખ એટલે ગઈકાલથી ઉપવાસ આંદોલન ચાલુ કરેલ છે। આજે આ બીજો દિવસ છે। હવે આજે તંત્ર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમે વૈકલ્પિક શિક્ષકોની વ્યવસ્થા કંઈક ગોઠવીએ છીએ, પરંતુ વરી પાછું એની પરિસ્થિતિ કે વચ્ચે વરી પાછા છૂટા થઈ જાય, આ થાય, એટલે આનું સમસ્યાનું નિરાકરણ આવે એ બાબતે ઉચ્ચક શિક્ષકોની ભરતી થાય અને એની વ્યવસ્થા ઊભી થાય। ભાણવડમાં કન્યા શાળા 3 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, એના ઇંગ્લિશ મીડિયમના શિક્ષકોનો પ્રશ્ન છે, સરકારે પ્રવાસી શિક્ષકોની વચિંતાના છૂટા કરી દીધા, 2 મહિના પછી પરીક્ષા છે, આવા ટાણે બધા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે અને સરકારશ્રીમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી, એટલે આ વાલી મંડળે ઉપવાસ આંદોલનનો આશરો લેવા ફરજ પડેલ છે। સરકારશ્રી કોઈ પણ યોજના જાહેર કરી દે પણ પછી એનું મેન્ટેનન્સ માટે, ફોલોઅપ માટે કંઈ કરતી નથી। એટલે અમારી સરકારશ્રીને રજૂઆત છે કે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે અને તાત્કાલિક શિક્ષકોને